રિવિઝન કરીશું અને આપણે ગઈકાલે જે ધોરણ 8 નું બીજું યુનિટ જે તમે અભ્યાસ કરતા હતા એમાં આપણે પહેલો બીજો બે પેરેગ્રાફ નો અભ્યાસ કર્યો હતો આજે આપણે પેરેગ્રાફ નંબર 3 અને 4 છે તેમાં અભ્યાસ કરીશું તો વિદ્યાર્થીઓ આપણે પેરેગ્રાફ 3 છે તેનું ગુજરાતી આપણે સમજી લઈએ સપોઝ આઈ લિસન ટુ એવરી ડે બટ ધીસ વોઝ અ બેસ્ટ ડાન્સિંગ બાઉન્ડ બિફોર ધ કિંગ એટલે કે રાજા કેવળનું સંગીત જે સાંભળ્યું હતું તે અદ્ભુત હતું બરોબર આપણે ગઈકાલે જોયું અને આજે કહે છે કે રાજા કહે છે કે હું તમને રોજ સાંભળું છું તાનસે પણ આજ વખતે તો કંઈક અદ્ભુત જ હતું એટલે કંઈક અલગ જ હતું એમ અને એ સૌથી સારું હતું તાનસેન બહુ ત્યારે તાનસેન છે તેનું માથું હલાવીને નમન કરે છે આઈ થિંક યુ હેવ અ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ એટલે કે રાજાએ કહ્યું કે મારા ખ્યાલે દુનિયામાં સૌથી સારામાં સારું અદ્ભુત તમે અવાજ તમારો છે દેન માય લોર્ડ એને કીધું મહારાજ રાજાને There is someone who singer better than I, said Tansen with a smile. એટલે કે તાનસેને હસતા હસતા કહ્યું કે મહારાજ કોઈ એવું છે કે જે મારા કરતા પણ વધારે સારું ગાઈ શકે છે Really? cried the disbelieving king. એટલે કે રાજા કહે ખરેખર મને તો વિશ્વાસ જ નથી થતો Then I must have a sing in my court. તો પછી તેને મારા દરબારમાં ગાવા આવવું જોઈએ જ Can you agree it? Asked the king. શું તે કેન યુ અરેન્જ ઇટ શું તમે આનું ગોઠવણી કરી શકશો કે મારા દરબારમાં આવી શકે તાનસેન શું કીઝ ધ હેડ તાનસેને તેનું માથું હલાવતા કહ્યું આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ અ કોર્ટ મને ડર છે કે તે આપણા દરબારમાં નહીં આવે બરોબર વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા પેરેગ્રાફ સમજ્યા હવે એના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખીશું શું આપ્યું છે કે What did the king say about Tansen's voice? એટલે કે રાજાએ તાનસેનના અવાજ વોઇસ ઉપર શું કહ્યું? તો આપણે જવાબ લખીશું The king said લખીશું. દીર્ઘને કાઢવા માટે ક્રિયાપદનું ભૂતકાળનો આપણે ઉપયોગ કરીશું. King said તે તાનસેન સેન્ટેન્સમાંથી સાચું સેન્ટેન્સ કયું છે તો આપણને ખ્યાલ છે કે સમવન સેન બેટર
કરતા પણ વધારે સારું ગાઈ શકે છે. પછી છે ડિસબિલીવ્સ, એટલે કે બિલીવિંગ અને ડિસ. બિલીવ એટલે વિશ્વાસ કરવો અને ડિસબિલીવ એટલે વિશ્વાસ ના કરવો. એવો શબ્દ અહીંયા કેવો આવ્યો છે તો કે નોટ શ્યોર, બરોબર. હવે છે પેરેગ્રાફ નંબર 4, તેનું આપણે ગુજરાતી સમજીએ. શું આપેલું છે? ઓકે, અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, એટલે કે રાજા અકબર છે તે તાનસેનજીની જે વાત કરતા હતા એને મળવા માટે ખૂબ જ આતુર હતા. વેરી વેરી ઉસ્તાદ જી સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ એન્ડ હી લુક્ડ ઇન ટુ અ તાનસેન આઈઝ, અને તેઓએ તાનસેનની આંખોમાં હસતા કહ્યું કે સારું ઉસ્તાદજી, કે નહીં આવી શકે તો એ સારું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ, જો એ અહીંયા આપણા દરબારમાં ન આવી શકે તો હું પોતે જ તેને મળવા જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તમે મને ત્યાં લઈ જશો? આસ્ક ધ કિંગ, આવું રાજાએ કહ્યું. યસ બટ યુ વિલ નોટ ગો ધેર એઝ અ કિંગ સેડ તાનસેન. તાનસેને કહ્યું કે તમે ત્યાં રાજા બનીને આવી શકશો નહીં. આઈ શેલ ગો ટુ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ, એણે કીધું કે તમે સંગીતના એક નમ્ર ચાહક તરીકે તમે ત્યાં આવી શકો છો, બરોબર. હવે આપણે બે પ્રશ્નના જવાબ જોઈએ. વોટ ડીડ તાનસેન ટેલ ધ કિંગ, એટલે કે તાનસેને રાજાને શું કહ્યું? તો આપણે લખીશું તાનસેન ડીડ કાઢવા માટે ટોલ્ડ લખીશું. ટોલ્ડ ધ કિંગ તે સમજીને કમ્પ્લીટ કર્યા. હવે પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.